એક પણ એનો મતદાર વિરજીભાઈ ઠુમ્મર સામે આવી અને પોતે બનકી કે આ મતદાર ને વિરજીભાઈ ફોન કર્યો, આ મતદાર માટે આમ કર્યું, કાળુભાઈ ને ક્યારે ફોન રેકોર્ડ ઉપર વાત કરી, કાળુભાઈ ના ફોન રેકોર્ડિંગ લઈ લે, મારા ફોન રેકોર્ડિંગ લઈ લે, ત્યાંના મતદારો ના ફોન રેકોર્ડિંગ લઈ લે, અને એમાં કોઈ પણ જગ્યાએ જો વિરજી ઠુમ્મર નો ફોન નો રેકોર્ડ હશે તો વિરજીભાઈ જાહેર જીવનમાં જે જવાબ આપવો હશે આપશે, આવા વાહિયાત આક્ષેપો કરી અને દીપકભાઈ પોતાની વેલ્યુ ડાઉન ન કરે એવી હું લાગણી વ્યક્ત કરું છું. પરિવારવાદ ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ આપના ઉપર વિરજીભાઈ થયો. હવે આક્ષેપ કરવા એ તો કોઈ પણ આક્ષેપ થઈ શકે. દીપકભાઈ માલાણી ના ધર્મપત્ની પણ જિલ્લા પંચાયતના સદસ્ય છે, પોતે પણ બધી જગ્યાએ ચૂંટણીઓમાં કન્ટેસ્ટ કરતા હોય છે, કોઈ મજબૂત આગેવાન હોય તો લડતા હોય છે. એમાં પરિવારનો આક્ષેપ કરીને વાતો કરવી એ તો વાહિયાત વાતો છે, એ બાબતમાં ક્યારેય પણ આનો જવાબ ના આપી શકાય. આવા વાહિયાત આક્ષેપોમાંથી બહાર નીકળવું જોઈએ. જાહેર જીવનના વ્યક્તિએ લોકોના હેતુ માટે ખેડૂતો માટે જે કઈ કામગીરી કરવી જોઈએ એના માટે કરી રહ્યા છે, ત્યારે હું એને ઘણી વખત એમના વાત પણ સારી કરી છે, પણ આવી વાહિયાત તો કરી જે આજે આગવું હોય તો નેતૃત્વ ઉભું થયું છે તેમાં કલંક ન લગાડે તેવી મારી લાગણી વ્યક્ત એમને આપના માટે. બિલકુલ આભાર વિરજીભાઈ અમારી સાથે વાતચીત કરવા બદલ. 2019ની ચૂંટણી નજીક છે અને તે સમયે જ આવી રીતે કોંગ્રેસનો આંતરિક વિખવાદ જ્યારે ચરમસીમા પર પહોંચ્યો છે ત્યારે જરૂરથી કોંગ્રેસ માટે આ લોઢાના ચણા ચાવવા સમાન સાબિત થઈ શકે છે.